રાજ્યમાં આકરા તાપની વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આગાહી કરી છે આવતીકાલથી લઈ આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે હવે વિંડીના માધ્યમથી આપણે જોઈ લઈએ કે ક્યાં અને કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે વાત કરીએ આવતીકાલથી તો આવતીકાલે અનેક જિલ્લાઓમાં જે તાપમાન છે તે તાપમાનમાં ઘટાડો થશે અને દ્વારકા જામનગર ગાંધીધામ નલિયા ખાવડા મહેસાણા અમદાવાદ ભાવનગર ઉના આ તમામ જિલ્લાઓમાં ત્રીસથી લઈને છત્રીસ સુધી તાપમાન નોંધાઈ શકે છે એટલે કે ગરમીમાં ઘટાડો થશે સાથે જ આગળ વધીએ તો બારમી તારીખે બારમી તારીખે પણ વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનમાં ઘટાડો થશે ગાંધીધામમાં સત્યાવીસ ડિગ્રી તાપમાન નલિયામાં અઠ્યાવીસ ડિગ્રી તાપમાન મીઠીમાં સત્યાવીસ ડિગ્રી તાપમાન પાલનપુરમાં એકત્રીસ ડિગ્રી તાપમાન મહેસાણામાં એકત્રીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં એકત્રીસ એકત્રીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે ભાવનગરમાં એકત્રીસ ડિગ્રી તાપમાન ઉનામાં પણ સત્યાવીસ ડિગ્રી તાપમાન આગળ વધીએ સુરતમાં સુરતમાં પણ ઓગણત્રીસ ડિગ્રી તાપમાન અહીંયા દેખાઈ રહ્યું છે વલસાડની વાત કરીએ વલસાડમાં અઠ્યાવીસ વરસાદ ક્યાં પડી શકે છે ગુજરાતમાં તો બારમી થી વાતાવરણમાં પલટો આવશે પાલનપુરમાં મહેસાણામાં અમદાવાદમાં વડોદરામાં દાહોદમાં સુરતમાં વલસાડમાં આ તમામ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે પવનો ફૂંકાવશે વીજળી પડશે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે અને બારમી તારીખથી ગુજરાતમાં વરસાદ શરૂ થશે અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન છે પરંતુ સાથે આપ જોઈ શકો છો અહીંયા કે અમદાવાદમાં વીજળી પણ દેખાઈ રહી છે એટલે કે બારમી તારીખે અમદાવાદમાં વરસાદ પડી શકે છે ખંભાતમાં આડત્રીસ ડિગ્રી તાપમાન છે નડિયાદમાં પણ વરસાદ પડી શકે છે વાતાવરણમાં પલટો અહીંયા દેખાઈ રહ્યો છે વડોદરામાં પણ ઓગણચાલીસ ડિગ્રી તાપમાન છે અને અહીંયા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે છૂટો છવાયો વરસાદ પડી શકે છે આમોદમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન છે ભરૂચમાં અહીંયા આડત્રીસ ડિગ્રી તાપ તાપમાન દેખાઈ રહ્યું છે બોડેલીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે લુનાવાડામાં પણ આડત્રીસ ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યું છે અને ત્યાં પણ વાતાવરણ પલટાઈ શકે છે આગળ વાત કરીએ કે બી તેરમી તારીખે ક્યાં વરસાદ આવી શકે છે તો તેરમી તારીખે વાતાવરણ નોર્મલ રહી શકે છે અને બેતાલીસ ડિગ્રી તાપમાન નડિયાદમાં બેતાલીસ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં બેતાલીસ ડિગ્રી તાપમાન તો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે જે છે તે અસર જોવા મળશે તેરમી તારીખે સાંજ પછી આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તેરમી તારીખે સાંજ પછી અમદાવાદમાં સૌથી વધારે સિસ્ટમ જે છે અહીંયા સક્રિય દેખાઈ રહી છે અમદાવાદમાં અઠ્યાવીસ ડિગ્રી તાપમાન રહી શકે છે અને જોરદાર પવન સાથે વરસાદ પણ પડી શકે છે અમદાવાદમાં અઠ્યાવીસ ડિગ્રી તાપમાન મહેસાણામાં પાંત્રીસ ડિગ્રી તાપમાન હિંમતનગરમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન પાલનપુરમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન સાથે અને અહીંયા જોવાઈ શકાય છે કે ભાઈ અહીંયા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાના એંધાણ છે નડિયાદ ખંભાત ધોલકા વિરમગામ ગોધરા લુણાવાડા ડુંગરપુર ખેડબ્રહ્મા આબુની આસપાસ પણ સિસ્ટમ સક્રિય છે એટલે ત્યાં પણ વાતાવરણ ચેન્જ થઈ શકે છે ચૌદ તારીખમાં પણ આગળ આપણે જોઈએ ભિંડીના માધ્યમથી આપણે જોઈએ તો ચૌદ તારીખમાં સુરતમાં વાતાવરણ પલટાઈ શકે છે ત્યાં વાતાવરણ હા કે એકતાલીસ ડિગ્રી તાપમાન અહીંયા દેખાઈ રહ્યું છે પરંતુ ત્યાં વાતાવરણ ક્યાં ક્યાંક ને ક્યાંક પલટાઈ શકે છે ત્યાં વાતાવરણમાં પલટો આવી શકે છે ભાવનગરમાં પણ ઓગણચાલીસ ડિગ્રી તાપમાન એટલે કે ટૂંકમાં ગરમી ઓછી થશે તેર થી ચૌદ તારીખ સુધીમાં ગરમી ઓછી થશે અને ચૌદ તારીખમાં સાંજે જૂનાગઢની આસપાસ વાતાવરણમાં પલટો આવશે સૌથી વધારે જામનગર જૂનાગઢ ભાવનગર થાન આ જિલ્લાઓની આસપાસ એટલે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અસર જોવા મળશે દ્વારકામાં ત્રીસ ડિગ્રી તાપમાન વેરાવળમાં એકત્રીસ ડિગ્રી તાપમાન જામનગરમાં તેત્રીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં ચાલીસ ડિગ્રી સુરતમાં અડત્રીસ ટૂંકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેરમી અને ચૌદ તારીખે અસર જોવા મળશે અને વાટ વાતાવરણમાં પલટો આવી શકે છે આ બાદ પંદર તારીખ સુધી વાતાવરણ સામાન્ય થઈ જશે તો ટૂંકમાં જે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે એ તેરમી અને ચૌદમી તારીખે તેર અને ચૌદ મે વધારે જોવા મળશે